For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. ગઈકાલે વહેલી સવારે વરાછા પોલીસ સ્ટેશનની હદમાં સરસ્વતી સર્કલ જોડે એક રાધે કેમિસ્ટ નામની મેડિકલની દુકાન આવેલી છે, એમાં ચોરી થયાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે. સુરતના વરાછા વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાની રાધે મેડિકલ સ્ટોર આવેલી છે. તેઓની મેડિકલ સ્ટોરને ચાદરધારી મહિલાઓએ નિશાન બનાવી હતી. આ મહિલાઓ મેડિકલ સ્ટોરમાં પ્રવેશ કરી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ હતી, પરંતુ આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલાઓ મેડિકલ સ્ટોરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ચોરીની ઘટના મતદાનના દિવસે વહેલી સવારે બની હતી, જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. આ અગાઉ કાછડિયાની મેડિકલ સ્ટોરમાં અસામાજિક તત્વોએ આવી તોડફોડ કરી હતી અને હવે ફરી એક વખત ચોરીની ઘટના બનતા તેઓએ પોલીસ ફરિયાદ કરી છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તો ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી, તો પ્રારંભિક તપાસમાં એક મહિલા ગેંગે આ ચોરીની ઘટનાને અંજામ આપેલા હોવાનું સીસીટીવી ફૂટેજના આધારે જણાઈ આવેલું છે. એમાં છ એક મહિલાઓ સૌપ્રથમ મેડિકલની આગળ ગોઠવાઈ જાય છે અને ચાદરની આડાશ કરીને આ ચોરીને ઘટનાને અંજામ આપતી હોવાનું જણાઈ આવે છે. આ ચોરીમાં 11,000 રૂપિયાની રકમની ચોરી થયાની તપાસ દરમિયાન જણાઈ આવેલ છે.